અમીરગઢ ઉત્તરાયણ નિમિત્તે અસંખ્ય પક્ષી ઘવાયા હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે. અમીરગઢને ઇકબાલગઢ પંચવસી સોસાયટીમાં લાઇટના પોલ પર દોરીમાં ફસાયેલા કબૂતરને બચાવવામાં આવ્યા છે. જીવદયા યુવાનો દ્વારા પીછું કપાયેલા કબૂતરને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. વધુ સારવાર અર્થે ઘાયલ કબૂતરને ઇકબાલગઢ પશુ દવાખાનામાં લઈ જવામાં આવ્યું છે, જ્યાં ઘાયલ કબૂતરને ડૉક્ટર કેબી પટેલ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. વાત કરીએ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિયાઓ પતંગ ચગાવતા હોય છે, પરંતુ સાથે સાથે પક્ષીઓને તેની હાનિ પહોંચતી હોય છે અને તેમની પાંખો કપાવવાના પગ ફસાઈ જવાની પણ અસંખ્ય ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પશુ પ્રેમી અને પક્ષી પ્રેમીઓ જે હોય છે અને દવાખાનાઓમાં તેની સારવાર આપવામાં આવતું હોય છે, ત્યારે પશુ પ્રેમીઓ અને પક્ષી પ્રેમીઓ જે હોય છે તેઓ દ્વારા પશુઓને પક્ષીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યારે અસંખ્ય પક્ષીઓ ઘવાયા હોવાનું આશંકા સેવવામાં આવી છે. હાલમાં ઇકબાલગઢ દવાખાનામાં કબૂતરની સેવા કરવામાં આવી રહી છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે અમીરગઢમાં ઉત્તરાયણ નિમિત્તે અસંખ્ય પક્ષીઓ ઘવાયા હોવાની આશંકા સેવવામાં આવી છે અને તાત્કાલિક જો પક્ષી ઘવાયેલું હોય અને માલુમ પડે તો તાત્કાલિક પશુ વિભાગને અને પશુ પ્રેમીઓમાં જે છે તેમની પર તાત્કાલિક જાણ કરવામાં આવે તેવી પણ આ આહવાન કરવામાં આવ્યું છે અને રિક્વેસ્ટ કરવામાં આવી છે અને વહેલી સવારે અને સાંજના સુમારે પતંગ ન ચગાવવામાં આવે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ છતાં પણ કેટલાક પક્ષીઓ ઘવાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જેનો ઉપચાર હાલમાં ચાલી રહ્યો છે. ઇકબાલગઢ અમીરગઢની છે આ ઘટના, જ્યાં કબૂતરને ઇકબાલગઢ પંચવચી ટી સોસાયટી પાસેના પોલ જે છે લાઇટનો થાંભલા તેની પર દોરીમાં ફસાઈ ગયેલો આ કબૂતરને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જીવદયા યુવાનો દ્વારા પીછું કપાયેલા કબૂતરને પ્રાથમિક સારવાર આપી અને ઇકબાલગઢમાં જે આવેલું છે દવાખાનું ત્યાં પશુ દવાખાનામાં લઈ જઈ અને તેની સારવાર આપવામાં આવી રહી છે. તે દ્રશ્યમાં જોઈ શકાય છે.